પહેલા સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો થયો પછી વડોદરામાં થયું ભરૂચમાં થયું કચ્છમાં પણ થયું ધાર્મિક ભાવનાઓને આહત કરવાનું કામ કોણ કરી રહ્યું છે એ જ પકડમાં નથી આવતું સૌથી મોટી વાત નાની વયના બાળકોને આગળ ધરીને આ કામ કરાવવામાં આવે છે હવે ગાંધીનગરમાં સામે આવ્યું કે બજરંગ દળના કાર્યકર્તાઓએ વકફ બોર્ડની ઓફિસમાં બબાલ કરી છે નમસ્કાર આપની સાથે હું સેજલ વકફ કાયદામાં સુધારા અધિનિયમ મામલે રાજ્યના અનેક જિલ્લાઓમાં ઠેર ઠેર એક ક્યુ કોડ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે હિન્દુ સંગઠનોએ કોડ સ્કેન કરીને વકફ સુધારા બિલના સમર્થનમાં અભિયાન શરૂ કર્યું છે ક્યુ કોડ સ્કેન કરીને લોકોને મોટી માત્રામાં મેલ કરવામાં આવી રહ્યા છે વીએચપી ના સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓએ તો વકફ એક્ટની સાથે સમગ્ર વકફ બોર્ડને નાબૂદ કરવાની વાત કરી છે એમનું કહેવું છે કે અધિનિયમમાં સુધારા અંગે સર કાર દ્વારા લોકોના અભિપ્રાય માંગવામાં આવ્યા છે તો અમે કોડ લગાવીને આ બાબતે હિન્દુ સમાજને જાગૃત કરી રહ્યા છીએ અને લોકોને આ નવા સુધારાના કાયદા વિશે જણાવી રહ્યા છીએ ગાંધીનગરમાં જૂના સચિવાલયમાં આવેલી વકફ બોર્ડની ઓફિસમાં પહોંચ્યા હતા બજરંગ દળના કાર્યકર્તાઓ વકફ કચેરીમાં વકફ બિલના સમર્થનમાં અભિયાન ચાલુ કર્યું હિન્દુઓની પચાવી પાડેલી જમીનો કબજે કરવાની પણ તેઓ માંગ કરી રહ્યા છે વકફ બોર્ડની જમીનો પણ કબજે કરવાની માંગ બજરંગ દળના કાર્યકર્તાઓએ કરી છે વકફ બોર્ડની કચેરીમાં ક્યુઆર કોડ લગાવી દીધા ત્યાં આવતા જતા લોકોને એ ક્યુઆર કોડને સ્કેન કરીને સમર્થન આપવા માટે જણાવ્યું ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ આ ઘટનાને લઈને ટ્વીટ કર્યું જેમાં તેમણે લખ્યું છે કે ગાંધીનગર સ્થિત સચિવાલયમાં વકફ બોર્ડની ઓફિસ પર બબાલ કરી ઈદ મિલાદ અને ગણેશ ચતુર્થીના સમયે જ ગુજરાતની શાંતિમાં પલિતો ચાપનારા તત્વોને ગૃહમંત્રી સવારનો સૂરજ ઉગે એ પહેલાં ઝડપી કાર્યવાહી કરશે ખરા આ સવાલ એમણે કર્યો છે તો અમે એમની સાથે ફોન પર વાત કરી એમનું શું કહેવું છે આખી એ ઘટનાને લઈને એમની શું માંગ છે સાંભળીએ જૂના સચિવાલયની અંદર જે વકફ બોર્ડની ઓફિસ આવેલી છે એમાં બજરંગ દળના કાર્યકર્તાઓએ હુમલો કર્યો છે બબાલ કરી છે એવા કંઈક સમાચાર સામે આવ્યા છે આપણી સાથે ઇમરાન ખેડાવાલા જોડાયેલા છે એમની સાથે એમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું કે આખો હોબાળો આખી ઘટના શું છે આપણે કહું કે આજે સાંજે એક વિડીયો આવ્યો હતો અંદર જે પ્રમાણે મેં જોયું રાજ્ય વકફ બોર્ડની સરકારની ઓફિસ છે તેમાં ચેરમેન અને જે છે બજરંગ દલના અને બીજા કઈ અલગ અલગ કાર્યકર્તાઓ ત્યાં આવ્યા અને એમણે કીધું કે ચેરમેન સાહેબ છે એમણે કીધું ચેરમેન સાહેબ મંગળ અને બુધવાર આવે છે અધિકારીઓ વાત કરી બીજા અધિકારીઓ અંદર બેઠા હતા અમારે મળવાનું છે કા સી ઓ સાહેબ રિટાયર થઈ ગયા જગ્યા એમની ખાલી છે તો એ લોકો પછી અંદર થી પછી બહાર આવ્યા અને બહાર આવીને એ લઈને આવ્યા હતા ક્યુઆર કોડ નો સ્ટીકર એમને બહાર અંદર જઈને એમને લગાડ્યો અને આ છે અત્યારે જે ચાલી રહ્યું છે એનો વિરોધ કરવા માટે આવ્યા છે અને એના માટે અમારે તમારે ચેરમેન કે ચેરમેન નહીં તમે ટેલિફોન નંબર છે આપ વાત કરી લો

નહીં મને મને કારણ એમાં તો હવે સરકારને તપાસ કરવાનો વિષય છે કે સરકારને મારે એ જ કહેવું છે કે આપણે કોઈ પણ ઘટના બનતી હોય ને જ્યારે આવી ઘટના બનતી હોય તે આપણે એને સખત શબ્દોમાં વખોડીએ છીએ આપણે બરોડાની ઘટના હોય ભરૂચની ઘટના હોય સુરતની ઘટનાઓ દરેક ઘટનાઓ આવી બનતી હોય છે ત્યારે આપણે વખોડીએ છીએ કે આવી ઘટનાઓ ના બનવી જોઈએ ગુજરાતની શાંતિને જે દોડવાનો પ્રયાસ કરી રહ્યા છે એ કોઈ પણ સમાજનો તત્વ હોય એના પર એક્શન લેવા જોઈએ આપણે દરેક વખત આ વાત કરી છે ને આજે પણ મારે એ જ વાત કરવાની છે એટલા માટે જ મે મારા ટ્વીટના અંદર બી કીધું કે હવે જે પ્રમાણે ગૃહ રાજ્ય રાજ્યમંત્રીએ જે કે સવા સુરત સુરતની પહેલી કિરણ સૂરજમાં પડશે એના પર એક્શન લેવામાં આવશે ચોક્કસ સારું છે એક્શન લેવામાં આવે તો મારી બી સરકારને આ જ વિનંતી છે

તમે આ મુદ્દા પર શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર